ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની સાથે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી। મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઠાકોર સમાજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતભેદ કે વિવાદ ન સર્જાય તે માટે જે પણ પક્ષમાં માનતા હોય અને પક્ષને વોટ આપો, પરંતુ વાદ વિવાદથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। લઈને ચૂંટણીઓ લડાતી હોય છે, સ્થાનિક સ્વરાજ એટલે પોતાનું સ્વરાજ, તમારું પોતાનું સ્વરાજ, તમારી વચ્ચે જે નાના મોટા કામો કરી, લોકોનું ઉપયોગી કામો કરી, એમના વાણી વર્તનથી લોકોના સ્વીકૃત નેતાઓ જે તૈયાર થયા હોય, એ કાર્યકર્તાઓમાંથી નેતા બનવા જઈ રહ્યા હોય, જે તાલુકામાં એ વિસ્તારનો એ ગામનો અવાજ મૂકે, જે જિલ્લામાં પણ એ વિસ્તારને ગામનો અવાજ મૂકે, એવા તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો પસંદ કરવાની આ મહાપર્વની અંદર નવા નેતાઓ, સારા નેતાઓ, કાર્યકર્તાઓ નેતાઓ બની અને જ્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે હું બધા એને શુભકામના પાઠવું છું। અને ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓને લઈને લડાતી હોય છે, સ્થાનિક કાર્યકર્તાઓ સ્થાનિક નેતાઓના આધારે લડાતી હોય છે, કોણ કેટલા સ્વીકૃત છે, કોણ કેટલા મજબૂત છે, કોણ કેટલા લોકોનો પ્રેમ મેળવી શક્યા છે, તો વિશ્વાસ સંપાદન કરી શક્યા છે, એના આધારે ચૂંટણી લડાતી હોય છે ત્યારે હું તો બધાને શુભકામના પાઠવું છું। જે ઠાકોર સમાજની અંદર એક આગેવાન તરીકે તમે છો, અત્યારે લોકલ ઇલેક્શનના હિસાબે બંને ઠાકોર ઠાકોર વચ્ચે જે વિવાદ સર્જાતો હતો, તમે શું મેસેજ આપવા માંગો છો? ચૂંટણીઓમાં વિવાદ ના કરવા જોઈએ। મેં કહ્યું કે ચૂંટણીઓ દર વર્ષે આવતી હોય છે, સરપંચોમાં પણ સામ સામે લડતા હોય છે, તાલુકા જિલ્લા અને વિધાનસભામાં પણ લડતા હોય છે, ત્યારે વિવાદ ના કરવા જોઈએ। તમામ લોકો સાથે રહીને ચાલે, તમામ લોકો એ પોતાનો મતાધિકારનો ઈમાનદારીથી ઉપયોગ કરે, હું તો શુભકામના જ પાઠવી શકું, કારણ કે મારું કામ એ વિખવાદ કરવાનું કે જુદા કરવાનું નથી, મારું કામ છે ભેગા રાખવાનું, મારું કામ છે લોકોને પ્રેમ છે। ત્યારે હું સ્પષ્ટ સંદેશો આપું છું આ બધાને કે બધા એ કરો અને એ કરી તમને જે યોગ્ય લાગતું હોય એ પ્રમાણે મતાધિકારનો ઉપયોગ કરો, પણ ચૂંટણીના કારણે ગામમાં કે પોતાના વિસ્તારમાં વાળાઓ બંધાય એ પ્રકારનો વ્યવહાર કોઈ ના કરે। ચૂંટણીઓ તમામ સમાજો લડી રહ્યા છે, તમામ લોકો લડી રહ્યા છે, તમામ પાર્ટીઓ લડી રહી છે, ત્યારે તમામને મારી એટલી શુભકામના છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજમાં તમને જે યોગ્ય લાગે એ રીતે મતદાન કરો, પરંતુ ગામની એકતા, ગામનો વિસ્તાર અને ગામનો ભાઈચારો ના બગડે એ પ્રકારનું વ્યવહાર।